નમસ્કાર મિત્રો કેમ છો મજામાં હશો ને તો ચાલો મિત્રો આજે આપણે જોઈશું અવનવા ઉખાણા ભાગ નંબર ચોવીસ મિત્રો તમે આગળના ભાગ જોયા અમને ખૂબ જ પ્રતિસાદ આપ્યો એ બદલ આપ સર મેં મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો પ્લીઝ અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને હા મિત્રો તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો મિત્રો આજે આપણે અવનવા ઉખાણા ભાગ નંબર ચોવીસ જોઈશું કે જેમાં હું તમને ઉખાણા પૂછીશ એનો જવાબ પણ આપીશ અને ચિત્ર સાથે જવાબ દેખાડીશ પણ ખરો તો ચાલો મિત્રો જોઈએ આપણે અવનવા ઉખાણા ભાગ નંબર ચોવીસ ભારે વિકટ તારો છું ઊંછડી મારી લાંબી છે વર્ષો બાદ નજરે ચડું વાત નવાયની ભારે તો શું છે જવાબ મિત્રો ધૂમકેતુ તારો તો વિકટ તારો છે ઊંચડી એની લાંબી છે વર્ષો બાદ નજરે ચડે છે અને એ નવાયની વાત છે જવાબ છે તારો ધૂમકેતુ પાણીમાં હું દોડ લગાવું રહું એમાં પડીને પડી નીકળી બેસું બહાર જો મૃત પડેલી લાગુ તો મિત્રો શું જવાબ હશે એવું કે પાણીમાં દોડ લગાવે છે જો તમે જવાબ માછલી વિચારતા હો તો તમે ખોટા છો જવાબ છે નાવડી પાણીમાં એ રહે છે પાણીમાં દોડ લગાવે છે પાણીમાં ને પાણીમાં પડી રહે છે બહાર નીકળે તો એ માટી પર ચાલી શકતી નથી તો મૃત પડેલી લાગે છે તો જવાબ છે નાવડી ના હિન્દુ હતા નામ ના મુસ્લિમ એમને મન બે ધર્મ સમાન શૈશવથી કર્યો સત્સંગ અને અંતે બન્યા એ સંત મહાન તો મિત્રો કોઈ મહાન પુરુષનું નામ લાગે છે કે જેમના મન હિન્દુ મુસલમાન એક જ હતા તો જવાબ છે સંત કબીર તો એમના મન હિન્દુ અને મુસ્લિમ સમાન હતા અને એ શૈશવથી જ બાળપણથી જ એ ભક્તિ કાર્યમાં લાગી ગયા હતા અને અંતે મહાન સંત બન્યા હતા તો સંત કબીર હતા દરજીને ગેરજન્મ જન્મ લીધો લોકોનો પ્રેમ એમને ગમે ભક્તિનું રૂપ સમજાવી ગયા જીવનનો સાર શીખવી ગયા મિત્રો આ કોઈ બીજા મહા સંત લાગે છે કે જેમણે દરજીના ઘેર જન્મ લીધો છે તો કોણ છે ચાલો જોઈએ તો જવાબ છે સંત નામદેવ કે જેમણે દરજીના ઘેર જન્મ લીધો હતો લોકોનો પ્રેમ એમને ખૂબ જ ગમ્યો હતો ભક્તિનું રૂપ સમજાવી ગયા હતા અને સાચો જીવનનો સાર પણ શીખવી ગયા હતા તો જવાબ છે સંત નામદેવ બાલ્યવયમાં પિતા ગુમાવ્યા ગયામાં પિંડદાન માટે ગયા ઈશ્વરપુરીને ગુરુ બનાવ્યા મળ્યું સંતને આત્મજ્ઞાન મિત્રો આ પણ કોઈ મહાન સંતની વાત છે તો શું છે જવાબ જોઈશું સંત ચૈતન્ય મહાપ્રભુ જેમને બાલ્યવસ્થામાં પિતા ગુમાવ્યા હતા અને પિતાના પિંડદાન માટે ગયામાં ગયા હતા અને ત્યાં ઈશ્વરપુરી નામના ગુરુ મળી ગયા એમને એમને એમના ભાઈ જોડેથી ઉપદેશ લીધો અને એમને આત્મજ્ઞાન થયું તો જવાબ છે ચૈતન્ય મહાપ્રભુ આગળ જોઈશું મિત્રો એક વૃદ્ધ એક રોગી જોયો જોયો એક મૃતદેહ એમણે જ્ઞાન શોધવા નીકળી પડ્યા પૂનમના એમનું એમનું લાદ્યું જ્ઞાન તો પૂનમના દિવસે જ્ઞાન મળ્યું હતું એવા કોણ છે મિત્રો તો ભગવાન બુદ્ધ એક વૃદ્ધ એક નિરોગીને જોયો અને એક મૃતદેહને એમણે જોયો અને જ્ઞાન શોધવા નીકળ્યો પડ્યા કે આ શું છે ને પૂનમના દિવસે એક ઝાડ નીચે એમને જ્ઞાન થયું હતું એવા છે ભગવાન બુદ્ધ તમે ચિત્ર જોઈ શકો છો મિત્રો એક વસ્તુ અમે જોઈ જેના ઉપર કાળા થોડા દાંત મોટું નહીં તો એ બોલે છે મોઢું નહીં તો એ બોલે છે એ બોલો રસેલી વાણી છે તો શું છે જવાબ મિત્રો હાર્મોનિયમ એક વસ્તુ જોઈએ કે જેને કાળા થોડા દાંત છે તમે ચિત્રમાં જોઈ શકો છો મોઢું નથી તો એ બોલે છે અને રસેલી વાણી વગાડે છે તો જવાબ છે હાર્મોનિયમ બહુ દૂરથી આવે છે બહુ દૂર એ જાય છે કંઈ ન ખાસ ખાય ન પીએ તોય કઈ રીતે જીવે છે તો શું છે જવાબ મિત્રો ટપાલ બહુ દૂરથી આવે છે ને દૂર જાય પણ છે કંઈ ખાતી પીતી પણ નથી અને તોય જીવે છે તો જવાબ છે ટપાલ જમીનની ઉપર રહે છે અંદર જમીનની રહે છે વરાળ બની ગગનમાં જાય છે અહીં તહી તે વહેતું જાય છે તો મિત્રો તમને જવાબ ખબર પડી જશે જવાબ છે પાણી તો જમીનની અંદર પણ છે જમીનની ઉપર પણ છે વરાળ બનીને આકાશમાં જાય છે અને ત્યાંથી વરસાદ રૂપે પડે છે અને વહે પણ છે તો જવાબ છે પાણી હું આવું અંધારું જાય સાત ગોડલે આવું સૌનો દાદો કહેવાવું ઊર્જા ખૂબ જ હું રેલાવું ઉષા સંધ્યા સુંદરી બે સ્વાગત કરે છે મારો તો શું છે જવાબ મિત્રો આવો સૂરજ છે તો આવે છે અંધારું જાય છે ને સાત ગોળે આવે છે મિત્રો તમે કોઈ ફોટામાં કે સિરિયલ્સમાં જોયું છે સૌના દાદા કહેવાય છે આપણે સુરતને મિત્રો દાદા કહેવાય છે કહીએ છીએ બધા ઉર્જા ખોબરે લાવે છે અને સંધ્યા બે સુંદરીનું સ્વાગત કરે છે સવારે સાંજેનું સ્વાગત થાય છે સવારે આવવાનું સ્વાગત થાય છે અને જતાં પણ સ્વાગત થાય છે તો જવાબ છે સુરજ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો જ હશે તો પ્લીઝ મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવજો